નર્મદામાં એકતા પરેડ માટે ખાસ વાજિંત્રને વિકસાવાયું છે. એકતા પરેડ માટે ટેબ્લો ઇન્સ્ટ્રુમેન્ટ વિકસાવાયું છે. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા તેમાં વગાડવામાં આવશે. એકતા પરેડના દિવસે આ ખાસ વાજિંત્ર વગાડાશે. હથોડી ને એક ટ્યુબ ઉપર મારવાથી આ તરંગો ઉત્પન્ન થાય છે અને આ તરંગો સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારાના અવાજ ઉત્પન્ન કરે છે અને આ અવાજની ધૂનમાં જ અહીં જે પરેડ છે એ પરેડ થવાની છે. જય જોશી, ઝી મીડિયા, નર્મદા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસના રોજ કેવડિયા ખાતે અમદાવાદથી સી પ્લેનમાં આવશે. અત્યારે કેવડિયામાં સુરક્ષા દળોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એટલું જ નહીં પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે આદિવાસી નૃત્ય પણ થવાના છે, જેની પ્રેક્ટિસ પણ જોરશોરથી ચાલી રહી છે. આગામી 31 ઓક્ટોબરે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું જે સૌથી મોટું સ્ટેચ્યુ અહીં બનાવવામાં આવેલું છે, એ સ્ટેચ્યુને 2 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આ દિવસને એકતા દિવસ તરીકે પણ મનાવવામાં આવશે અને અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતા પરેડ પણ યોજાશે. ત્યારે હાલ આ એકતા પરેડનું રિહર્સલ ચાલી રહ્યું છે. સવાર અને સાંજ 2 સમય દરરોજ અહીં રિહર્સલ ચાલે છે અને આગામી 31 તારીખે આ એકતા પરેડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અહીં યોજાશે. જય જોશી, ઝીમડિયા, નર્મદા.